वेलकम टू चेतुस किचन। आज आप बनाशू कंटोला शाक। एना आप एकदम सरस कूणा कूणा कंटोला अँ लई लीधा है और लांबी लांबी चिप्स में आप एट्ले कि लांबी लांबी चीरू सुधारी लीधी है आप आने। कंटोला जा मोटा होने थोड़ा अंदर बी हो तो बी काढ़ी आप रीते लांबी लांबी चीरू में कापी लेवाना है। तो अँ आप कापी लीधा है और अँ चार थी पांच कड़ी लसणनी लीधेली है। तो आप रेग्युलर बीजा मसाला अने तेल अने मीठू तो आप शाक वघारवानी शुरुआत करशू। आप गैस पर एक कढ़ाई रखी है। कढ़ाई की अंदर आप एक चमचा जेटलू तेल उमेरू है। तेल ने आप थवा देशू तो अँ आप तेल सरस गरम थी गयु। तो पांच चमची जेटली अँ हिंग उमेरी अने जे आप कंटोला सुधारेला अँ आप उमेरी देशू। इने आपणे हलावी लेशुं। तो बधुं आपणे हलावी लीधुं छे। तो पांच चमची जेटली आपणे अहींया हळदर उमेरी देशुं अने स्वाद मुजब आपणे मीठू उमेरशुं। इने पण सरस आपणे मिक्स करी लेशुं। एक चमची जेटलो आपणे अहींया धाणा जीरुं उमेरी देशुं। एने पण सरस आपणे मिक्स करी लेशुं। गैस आपणे मीडियम ज करी नाख्यो छे अने हवे ऊपर एक डिश ढाकी अने पाणी राखी अने ओजमां ज आपणे के वराडे चढ़वा देशुं आ शाकने। त्यां सुधीमां आपणे जे लसण लीधेलुं एने खांडी लेशुं। अहींया आपणे लसणनी कळीओ उमेरी देशुं। थोड़ आपणे जीरु उमेरी देशू खांडवा माटे थोड़ू मीठू। एक चमची जेटलो आपणे लाल मरचू उमेरी देशू। आ काश्मीरी मरचू छे जरा पण तीखुं न अने सरस आपणे लसणवाळो मसालो खांडी लेशू। तो अहींया आपणो लसणवाळो मसालो खंडाई गयो छे सरस अने आपणे जे शाक वघार्युं छे एमां आपणे उमेरी देशू। શાકને આપણે અહીંયા વચ્ચે ઉમેરી અને પાછું આપણે જે ડીશ છે એને ઢાંકી દેશું અને એને વરાળે થવા દેશું આ શાકને। આ શાકને કંટોલાને ઘણા મીઠા કારેલા પણ કહે છે। આપણે જે લસણ ઉમેર્યું વચ્ચે એ વરાળે સરસ થઈ ગયું હશે અને એને પણ આપણે હવે શાક સાથે મિક્સ સરસ કરી લેશું। હવે આને મિક્સ કરી દેવાનું છે આપણા લસણવાળા મસાલાને શાક સાથે એકદમ। અહીંયા આપણું મસાલો મિક્સ કરી અને બે મિનિટ થવા દીધું હતું અને હવે પાછું આપણે ખોલીને જોઈ લેશું। આ શાકને આપણે વરાળે ચડાવવા દેવાનું છે। તો વરાળે ચડાવે તો આનો સ્વાદ બહુ મસ્ત આવે છે। જરા પણ આમાં પાણી આપણે ઉમેરવાનું નથી। કંટોલા સ્વાદે સેજ કડછા એવા હોય છે તો એને બેલેન્સ કરવા માટે અહીંયા હું એક ચમચી ખાંડ ઉમેરું છું। આ જગ્યા ઉપર તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે ન પણ ઉમેરી શકો। મારા પરિવારની અંદર કંટોલાના શાકની અંદર ખાંડનો સ્વાદ પસંદ છે એટલે હું અહીંયા ખાંડ ઉમેરું છું એટલે એની સેજ એવી કડવાશ ઓછી થઈ જાય અને સેજ એવા જ કડવા હોય છે આ। તો મારી દીકરીને આ શાક ફેવરિટ છે અને એને ખાંડવાળું જ ભાવે છે એટલે હું અહીંયા ખાંડ ઉમેરું છું। તમે ખાંડ ન ઉમેરતા હોય તો સ્કીપ કરજો। તો અહીંયા આપણું કંટોલાનું શાક તૈયાર છે। તો થોડી આપણે લીલા ધાણા આપણે ઉમેરી દઈશું। ઉપરથી થોડા લીલા ધાણા મિક્સ કરી દઈશું અને ખાંડ પણ સરસ મિક્સ થઈ જશે। તો હવે આપણે આ શાકને એક સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને કાઢી લેશું। તો અહીંયા આપણું કંટોલાનું શાક તૈયાર છે। તો ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશ કરીશું। અહીંયા આપણા કંટોલાનું શાક તૈયાર છે। તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।